बनासकांठामां दांतीवाड़ा डेममांथी लीकेजने रोकवानी कामगीरी एक अठवाडिया बाद लीकेजने रोकवामां आंशिक सफलता मळी छे। डेमनो एक दरवाजो जर्जरित थता करोड़ों लीटर पाणीनुं वेरफाड़ थयुं हतुं। त्रण दिवसथी टेक्निकल टीम दरवाजो रिपेर करवा माटे मथामण करी रही छे, जयारे कोठड़ामां लाकड़ा भरीने बंने पत्थर बांधीने लीकेज रोकवानो प्रयास करवामां आवी रह्यो छे। हिम्मतनगरना गांभोईना खेडूतो द्वारा यूजीवीसीएल आवेदनपत्र आपवामां आव्युं। सिंचाई माटे रात्रे वीजळी आपवामां आवता खेडूतोनो विरोध छे। एक तरफ ठंडी अने बीजी तरफ जानवरना भयमां खेडूत खेતરે જવા મજબૂર બન્યો છે। ખેડૂતોને દિવસે વીજળીની સૂર્યોદય યોજના બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। દિવસે વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોમાં ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા છે। હિંમતનગરના ગામબોઈના ખેડૂતો દ્વારા યુજીવીસીએલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દિવસે વીજળી આપવાની સતત માંગ આ ખેડૂતો કરી રહ્યા છે। જો દિવસે વીજળી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। એક તરફ ઠંડી અને બીજી તરફ જાનવરોનો ભય આ ખેડૂતોને રાત્રે ખેડૂતો ખેતરે જવા માટે મજબૂર કરે છે। દિવસે વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો આંદોલન પણ કરશે। હિંમતનગરના ગામભોઈના ખેડૂતો દ્વારા આવેદનપત્ર ફાટવવામાં આવ્યું છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, હિંમતનગરના ગામભોઈના ખેડૂતો દ્વારા યુજીવીસીએલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, શું વિગત? જી ચોક્કસ, છેલ્લા ઘણા સમયથી હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે તેની હાલત કપડી થઈ છે। તંત્રના વાગે ખેડૂતો લાચાર બન્યા છે। તો એક તરફ જે સૂર્યોદય યોજના સરકારે ચાલુ કરી હતી ને દિવસે લાઇટ આપવાની જે વાત હતી તે સરકારે બંધ કરી છે, અને જે ગાંભોઈ વિસ્તારના જે ગામડાઓ છે, ધનપુરા છે, હિંમતપુર, ગાંધીપુરા સહિતના જે ગામડાઓ છે તેમાં લાઇટ બંધ કરતા ખેડૂતો કડકડતી ઠંડીમાં પાણી વાળવા, ખેતરમાં પાણી વાળવા માટે મજબૂર બન્યા છે। તો હાલ જે 10 થી 12 જે ગામો છે તેમાં જંગલી જાનવરના ત્રાસને લઈને ખેડૂતોમાં ભય છે। એક તરફ ડુંગરા વિસ્તાર છે જેમાં દીપડાઓ જેવા જંગલી જાનવરોનો ભય છે, તો પાણી વાળતી વખતે જંગલી જાનવર અને સાપ જેવા જે જનાવર છે તેની પણ બીક છે। ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ગામભોઈ યુજીવીસીએલમાં આવ્યા હતા, ત્યાં આવેદનપત્ર આપ્યું હતું ને સરકારને પણ વિનંતી કરી હતી કે સૂર્યોદય યોજના ફરી ચાલુ થાય અને ખેડૂતોને જે તે દિવસે લાઇટ મળે। હાલ જે ખેડૂતો છે તે ભારતીય કિસાન સંઘ સાથે રહી અને હાલ તો આવેદનપત્ર આપ્યું છે, આવનાર સમયમાં જો માંગ નહીં સ્વીકારાય તો જલદ આંદોલનની પણ ચીમકી ઉતારી છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।